સુમન હાઈસ્કૂલ નંબર પાંચ ધોરણ નવ ગુજરાતી રાજેશકુમાર ગામિત વિષય ગુજરાતી કવિતા નંબર દસ એ લોકો કાવ્ય એનો સાહિત્ય પ્રકાર છે અસાંદસ કાવ્ય લેખક પ્રિયકાંત મણિયાર ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં કવિ પરિચય લેખક પરિચય જોઈએ પૂરું નામ છે મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ જન્મ ચોવીસ એક ઓગણીસો સત્યાવીસ જન્મસ્થળ વિરમગામ વતન અમરેલી અવસાન પચીસ છ ઓગણીસો છોતેર અમદાવાદ અભ્યાસ નવ ધોરણ સુધીનો પોતાના જાતિગત વ્યવસાયની સાથોસાથ કાવ્યલેખન કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ઓગણીસો બોતેરનું એમનું સહે પારિતોષિક પણ મળેલ છે વિદ્યાર્થી મિત્રો કાવ્ય પરિચય જોઈએ જગતની પ્રવર્તમાન સ્થિતિનો સચોટ ચિતાર આ કાવ્યમાં વ્યક્ત કરે છે ભૌતિકતા પાછળ પડેલા માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયા છે ત્યારે તેની વેદના એમની સામેનો આક્રોશ આ કાવ્યમાં છે ગરીબ માણસ જ્યારે પહેરવા કપડાં નથી ખાવા અનાજ નથી ને બીમાર પડે તો દવા નથી કારણ કે આ બધું તો કાળા બજાર કરવાળા વેપારીએ પોતાના ભંડારોમાં ભરી રાખ્યું છે જેથી વધારે વધારે કિંમત વસૂલી શકાય આવા લોકો એ માણસ નથી પણ પૈસાની નોટો ખાઈને ઉસરનાર ઉઘઈ છે આવા નિષ્ઠુર લોકો પર સંવેદનની કોઈ અસર થતી નથી કાવ્યને અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ નથી થવું હું તો જંતુનાશક દવા થાવતો બસ કારણ કે આ ઉઘઈના ખાતમાં કરી શકાય આ કાવ્યમાં કાપડ સામે માણસનું ફાટી જવું અનાજ સામે માણસનું સડી જવું અને શીશી સામે માણસનું ફૂટી જવું એમ વિરોધ રચિન કવિએ આ કાવ્યને ચોટદાર બનાવ્યું છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં હવે જોઈએ એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંગરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે એ લોકો છે જ નહીં એ તો નોટો ખાય ઉસરતી ઉઘાઈ બીજું તેને કાંઈ ભાવતું નથી હા મારે કવિ થવું જ નથી ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવતો બસ ચાલો વિદ્યાર્થીઓ મિત્રો આપણે એ લોકો કાવ્યને એના પંક્તિ દ્વારા સમજી એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે કવિ કહે છે કે એ લોકો એટલે કે અમીર વર્ગ જ્યારે શરૂઆતમાં કાપડના તાકા ભરી રાખે છે સંગરી રાખે છે પછી જ્યારે ઉઘાડો માણસ જ્યારે ફાટી જાય છે એટલે કે અવસાન પામે છે ત્યારે વાર વાર વેચવા માટે કાઢે છે તેથી કવિ જે કાપડ ગરીબોના ઉપયોગમાં આવતો નથી તેથી કવિ કહે છે કે ખરેખર કવિશ્રી આ પંક્તિમાં કહે છે કે ગરીબ માણસ પોતાને માટે કાપડ ખરીદી નથી શકતો ટાળ તાપ વરસાદમાં ખુલ્લો શરીરે જીવે છે પછી માંદો પડીને ફાટી પડે છે અર્થાત કે શરણ થઈ જાય છે કાપડના સંગ્રહખોરોને હવે કાપડ વેચવાનું સૂજે છે કારણ કે હવે ખરી ઘરાકી નીકળે છે સંગ્રાહખોર કાપડનો વેપારી વાર વાર કરીને થોડું થોડું કાપડ વેચીને અઢળક કમાણી કરીને નોટોના થપ્પા ઘર ભેગા કરી દે છે તેથી કવિ અહીં આગળ આ કટાશ કરે છે વિદ્યાર્થી મિત્રો આગળ બીજી કડીમાં જોઈએ કે બીજી કડી આ પ્રમાણે છે એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી રાખે છે પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે આ પંક્તિમાં કવિ કહે છે કે એ લોકો શરૂઆતમાં અનાજના કોથળા ભરીને સીવી રાખે છે જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચવા કાઢે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો અનાજના સંગ્રહરો ધાન્યના એટલે અનાજના કોથળાઓ ભરી ભરીને ગોડાઉનમાં સીવીને મૂકાવી દે છે પછી જ્યારે અનાજ વધારે વધારે મોંઘું થાય અને માણસ ગરીબ માણસ સડી જાય ત્યારે એ માણસ ખરીદી ન શકે એટલા માટે ત્યારે ઊંચી કિંમતે કિલો કિલો કરીને થોડું થોડું વેચે છે જેથી વધારે વધારે આ સંગ્રહકરો વધુ ધન કમાઈ શકે તેથી કહે છે કે આમ તો અનાજ સડી જાય છે પણ એવો પ્રયોગ કરીને લેખક કહે છે અને એના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો છે કે અનાજ સડી નથી જતું પણ માણસ સડી જાય છે એવો પ્રયોગ કરે છે તેમને આવા અનાજના સંગ્રહકારો ઉપર ખૂબ ગુસ્સો આવે છે આમ કવિ આક્રોશ વ્યક્ત કરે છે ત્રીજી પંક્તિમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંગ્રહિ રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યની કડીમાં કવિ એમ કહેવા માગે છે કે જે વેપારી વર્ગ છે તે દવાના વેપારી દવાનો સંગ્રહ કરી રાખે છે માંદા માણસોને જ્યારે ખાસ દવાની જરૂર હોય તો પોતે દવા નથી કહીને દુકાન પર બોર્ડ લગાવે છે દવા વેચતા નથી જ્યારે માણસ ફૂટી જાય છે ત્યારે થોડી થોડી એના મોંમાં રેડે છે પણ હવે એનો કોઈ અર્થ રહેતો નથી દવાની જરૂરિયાત હોય ત્યારે દવા ન વેચીને દવાનો વેપારી ઊંચા ભાવે દવા વેચીને કાળા બજાર કરે છે અને વધુ નોટો કમાય છે માનવની તેને મન કોઈ કિંમત નથી તેનું ધ્યાન તો માત્ર વધુ નફો વધુ નોટો માટે જાણે મન પરવાયેલું હોય છે કારણ કે એ માણસ હવે માનવ રહ્યો નથી માનવ ધર્મ મરી ચૂક્યો છે તેથી ધનના લોભમાં કવિ એના પર કટાક્ષ કરે છે ચોથી પંક્તિમાં કવિ શું કહે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે એ લોકો તો સહેજ નહીં એ તો નોટોને ખાય ઉસરતી ઉઘાય બીજું એને કાંઈ ભાવતું નથી તો આ પંક્તિમાં કવિને ખૂબ દુઃખ થાય છે કારણ ગરીબ માણસને પૈસા દેતા કાપડ અનાજ દવા નથી મળતી ત્યારે કેવી વિષમ પરિસ્થિતિ સર્જાય છે ધનના લાલચું સંગ્રહખોરોને ગરીબ માણસની કોઈ કિંમત જણાતી નથી સંગ્રાહખરોને તો પોતાની માણસાઈ કરતાં રૂપિયાના નોટોમાં જ વધુ રસ છે કવિ આવા લોકોને માણસોમાં ગણતા નથી એમને નોટો ખાઈને જીવતી ઉસરથી અને મોટી તથી ઉગાય જેવા તુચ્છ જંતુ જેવા ગણે છે ખરેખર તો સાચો માનવી એ છે કે ગરીબને દુઃખના સમયે મદદગાર થાય કવિને એટલો તો ગુસ્સો આવે છે કે નોટોના લાલચોને માણસ ગણાય જ નહીં એ તો એ લોકો તો ઉઘય જંતુ જેવા છે એમને તો બસ નોટો જ ખાવા જોઈએ છેલ્લી પંક્તિમાં કવિ પોતે કહે છે કે મારે કવિ થવું જ નથી ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવતો બસ તેથી કવિ કહે છે કે છેવટે પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે અને કવિનો આક્રોશ ચરમસીમાએ પહોંચી જાય છે સમાજને ધીરે ધીરે કોરી ખાનાર ઉઘય જેવા સંગ્રહકારોનો સફાયો કરવા કવિ પોતે જ પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કે મારે હવે કવિ થવું જ નથી મારે તો આવા અમાનવીય સંગ્રહખોરોને સાફ કરવા માટે ભારે અસરકારક જંતુનાશક દવા બનવું છે કે તેથી આવા હલકા અને નોટો ખાનારા મનુષ્યો સાફ થઈને મરણ પામે સમાજની શાંતિ અને સુખને માટે કવિ આવી આકરી ભીષ્મ પ્રતિજ્ઞા કરે છે અને આવી ભારે અસર કરવાની જંતુનાશક દવાથી સમાજનું ભલું થતું હોય એવી જ કવિની એકમાત્ર નાની ઈચ્છા છે તો પોતાનું જીવન ધન્ય બને એમ કવિ છેલ્લે અંતમાં કહે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શબ્દ સમજૂતીમાં જોઈએ સમાનાર્થી કાપડના તાકા એટલે કાપડનું ફાડ્યા વિનાનું લાંબું એક સરખા લુગડાનું જે ધાન વાર ત્રણ ફૂટ જેટલું માપ ઔષધ દવા કે ઓષડ સંગરવું એટલે સંગ્રહ કરવો જંતુનાશક એટલે જંતુઓનો નાશ કરવાળો એક પદાર્થ ધાન એટલે ધાન્ય અથવા અનાજ હવે જોઈએ વિરુદ્ધાર્થી વેચવું ખરીદવું અસર બેઅસર ભારે હલકું શબ્દ સમૂહ માટે એક શબ્દ સણનો મોટો થેલો કોથળો લાકડું કોરી ખાતી કીડી એને કહેવાય ઉઘાય હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે યોગ્ય વિકલ્પ લખો પ્રશ્ન નંબર એક કવિને કવિ કેમ થવું નથી બીજો પ્રશ્ન કાપડના તાકા ભરી રાખનારા લોકો ક્યારે કાપડ વેચે છે ચોથો પ્રશ્ન માણસને ફૂટવું શબ્દનો અહીં આપેલા શબ્દમાંથી સાચો અર્થ જણાવો પ્રશ્ન નંબર ચાર સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરી છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા બે ત્રણ વાક્યમાં જવાબ લખો એ પ્રશ્નો પહેલો પ્રશ્ન કવિ જંતુનાશક દવા શા માટે બનવા માંગે છે બીજો પ્રશ્ન એ લોકો ધાન્યને ક્યારે વેચે છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નના સ સાત લીટીમાં ઉત્તર આપો સ્વાર્થી અને સંગ્રહખર લોકો ઉપરના કટાક્ષ કાવ્યના આધારે લખો બીજો પ્રશ્ન એ લોકો કૃતિનું મૂલ્યાંકન કાવ્યના આધારે વર્ણવવું